ધોરણ બાર ચેપ્ટર નંબર ટુ દ્રાવણો ટોપિક છે સમ અભિસારી અથવા તો સમદાબી દ્રાવણો કોને કહે છે નામ પરથી જ એટલું ખબર પડે સમી દબાણ સમાન હોય અભિશરણ સમ અભિસારી એટલે કે અભિશરણ દબાણ સમાન હોય તો તેવા દ્રાવણોને સમ અભિસારી દ્રાવણો કહેવામાં આવે છે તો વ્યાખ્યા એવી થઈ જાય કે તાપમાન તો કે નિયત નિયત તાપમાને જે દ્રાવણોના અભિસરણ દબાણ સમાન હોય તો તેવા દ્રાવણોને સમ દ્રાવણો કહે છે અભીષણ દબાણ એટલે પાઈ અભીષણ ઘટના અટકાવવા માટે આપવું પડતું દબાણ વિચારીએ કે એક પાત્ર છે એ પાત્રની અંદર વચ્ચે અર્ધપાર ગમ્ય પડદો રાખેલો છે બંને ભાગની અંદર હું જે દ્રાવણ ભરું છું માં જમણી બાજુ વન મોલર એનએસીએલનું જલિય દ્રાવણ ડાબી બાજુ પણ જો હું વન મોલર દ્રાવણ ભરું તો આ બંને દ્રાવણોની સાંદ્રતા કેવી છે સમાન છે સાંદ્રતા સમાન છે બંને પાછા NaCl ના દ્રાવણ છે એટલે જેની અંદર આયનીકરણ થવાનું તો એનએ પ્લસ સીએલ માઇનસ જ થવાનું છે બંનેની મોલારિટી વન મોલર વન મોલર છે જેને પરિણામે બંને દ્રાવણ જ સેમ્ય હોવાને કારણે બંનેના અભિષણ દબાણ પાઈ એક સમાન હશે તો આવા જે દ્રાવણો જેને આપણે સમ દ્રાવણો કહી શકાય પરંતુ આ તો ના જ દ્રાવણ છે આપણે એવું વિચારીએ કે બે જુદા જુદા દ્રાવણો છે દાખલા તરીકે પાત્ર છે પાત્રમાં જેમ વચ્ચે અર્ધ પાર ગમ્ય પડદો રાખો જમણી બાજુના ભાગમાં દારૂ કન મોલર ગ્લુકોઝ નું જલિય દ્રાવણ બરોબર તો ધારો કે આપણે અહીંયા વન મોલરની જગ્યાએ બીજું કોઈ પણ સાંદ્રતા પણ લઈ શકીએ છીએ પણ અહીંયા વન મોલર લીધેલું છે કોઈ પણ દ્રાવણની સાંદ્રતા કોઈ પણ અહીંયા લઈ શકે હવે જો હું અહીં ડાબી સાઈડ પણ વન મોલર ગ્લુકોઝનું દ્રાવણ લઉં તો બંને કેવા થશે સમ સમભિસારી થશે પરંતુ જો આ દ્રાવણની જગ્યાએ અહી વન મોલરની જગ્યાએ હું જીરો પોઈન્ટ થ્રી મોલર ગ્લુકોઝ લો ગ્લુકોઝ જે છે એનું આયનીકરણ થતું નથી અને જો આ બાજુ ડાબી સાઈડ હું ઝીરો પોઈન્ટ વન મોલર એચ ટુ એસઓ ફોરનું ચલીય દ્રાવણ લઉં બંનેમાં દ્રાવક તો પાણી જ છે પરંતુ એક બાજુ દ્રાવ્ય પદાર્થ તરીકે મેં એચ ટુ એસઓ ફોર લીધેલો છે બીજી બાજુ ગ્લુકોઝ લીધો છે તો બંને દ્રાવ્ય પદાર્થ અલગ છે બંનેની સાંદ્રતા આમ જોવા જઈએ તો અલગ છે એક બાજુ જીરો પોઈન્ટ વન છે એક બાજુ જીરો પોઈન્ટ થ્રી છે તેમ છતાં આ દ્રાવણો સમ અભિસારી છે કેમ તો જોઈએ એચ ટુ એસઓ ફોર જે છે એચ ટુ એસઓ ફોરનું આયનીકરણ થાય તો આમ જોવા જઈએ તો બે એચ પ્લસ મુક્ત થશે અને એક મોલ એસ ઓફોર માઇનસ ટુ આયન મુક્ત થશે તો ટોટલ આયનની સંખ્યા કેટલી તો કે ને એચ ટુ એસો ફોરના એક અણુમાંથી કેટલા તો કે ત્રણ આયનો મુક્ત થાય આ જે ત્રણ હોય જે ની મોલારિટી સાથે ગુણાઈ જાય એ ટોટલ મોલારિટી એટલે કે અણુની સંખ્યા મોલની સંખ્યા કેટલી એલામાં એક લીટરમાં જીરો પોઈન્ટ વન મોલ એચ જેનો મતલબ કે આયનો કેટલા તો આયનોની સંખ્યા કેટલી થઈ જશે તો કે ત્રણ ગુણ્યા જીરો પોઈન્ટ વન બરાબર પોઈન્ટ થ્રી મોલર થાય આ આયનની સાંદ્રતા થઈ કહેવાય અને જે ગ્લુકોઝ કે જેનું આયનીકરણ થતું નથી એના કારણે તેના અણુ એક જ છે અને એ જીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા એક જ અણુ મળવાથી

બાટલો ચઢાવી દેવામાં આવે છે એવું નથી કે ગ્લુકોઝનો જ બાટલો હોય છે એના ઉપર લખેલું હોય છે એન એસ બરા હવે એન એસ એટલે શું છે નોર્મલ સલાઈન છે નોર્મલ સલાઈનનો મતલબ કે જ્યારે વ્યક્તિ ના શરીરની અંદર પાણી જળવાઈ રહે એના માટે એક બાટલો ચઢાવી લેવામાં આવે છે પછી એને એન્ટિબાયોટિક કે બીજી કોઈ પણ અંદર ઇન્જેક્શન આપે છે અલગ છે પરંતુ જે બાટલો હોય છે દરેક વખતે ગ્લુકોઝ નો હોય તે જરૂરી નથી અર્ધ પારગમ્ય પડદો એ એવું છે ધારી લઈએ ધારો કે એક બાજુ આપણે મનુષ્ય નું રુધિર અને બીજી બાજુ છે એનએસીએલ નું જલીય દ્રાવણ જે આપણે ખાસ કરીને દવાખાનાની અંદર જે બાટલા ચડાવવામાં આવે છે એની અંદર ઉપર એન એસ પ્રકારના નોર્મલ સલાઈન જે દ્રાવણ છે તે છે આ એટલા માટે છે કે જે મનુષ્યના કેમકે જે બાટલો ચડાવવામાં આવે છે સીધે સીધો બ્લડની અંદર ચડાવવામાં આવે છે હવે જો બ્લડની અંદર સમઅભિસારી દ્રાવણ નાખવામાં ના આવે તો કણ ફાટી શકે છે સીધો પાણીનો બાટલો ક્યારે ચડાવાય નહીં પાણી ખૂટતું હોય તો એ ઝીરો પોઈન્ટ નવ પર્સન્ટેજ ડબલ્યુ બાય વી નું જલીય દ્રાવણ અંદર હોય છે જે મનુષ્યના રુધિર સાથે સમઅભિસારી છે એટલે કે બંનેના અભિષણ દબાણ કેવા હોય છે સમાન હોય છે અને જેને કારણે રક્તકણ ફાટતા નથી અને તેની અંદર અભિષણની જે ઘટના હોય છે થતી નથી કારણ કે બંનેના અભિષણ દબાણ કેવા હોય છે સમાન હોવાને કારણે એટલે એક સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ કે જીરો W નવ પર્સન્ટેજ ડબલ્યુ બાય વી સાંદ્રતા ધરાવતા જીરો W નવ પર્સન્ટેજ ડબલ્યુ બાય વી અંદર જો રક્તકણ મૂકવામાં આવશે તો રક્તકણ સંકોચાશે પણ નહીં અને ફાટશે પણ નહીં અને એના કારણે ટૂંકમાં આપણે એને નોર્મલ સલાઈન તરીકે આપણા શરીરની અંદર દાખલ કરી શકીએ છે કારણ કે તેમના અભિષણ દબાણ કેવા હોય છે સમાન હોય છે તો આવા દ્રાવણને આપણે સમ અભિસારી દ્રાવણ કહેવામાં આવે પરંતુ બીજો એક ટોપિક આવો છે હાઇપોટોનિક તથા હાઇપર ટોનિક દ્રાવણ હવે હાઇપોટોનિક કોને કહેવાય ને હાઇપરટોનિક કહેવાય કોને કહેવાય એ સાપેક્ષ છે સમજીએ આપણે દાખલા તરીકે એક પાત્ર છે એમાં NaCl નું દ્રાવણ ભરેલું છે બીજાની અંદર પણ NaCl નો દ્રાવણ ભરેલ છે પરંતુ અહીં પ્રથમ પાત્રની અંદર જો આપણે જે દ્રાવણ ભરેલું હશે તે 0.9% W/V સાંદ્રતા કરતાં ઓછું રાખીએ ઓછું રાખીએ એટલે દાખલા તરીકે 0.8% W/V NaCl નું જલીય દ્રાવણ ભરેલ છે હવે જો હું એની અંદર રક્તકણ રુધિર છે કે જીરો મનુષ્યના રુધિર સાથે ત્યારે અભિષણ દબાણ સમાન હતા એટલે કે બંનેને સાંદ્રતા કેવી હતી સમાન હતી હવે અહીંયા સુધી જીરો પોઈન્ટ આઠ ટકા રક્તકણી તો એની એજ રહે તો જીરો પોઈન્ટ આઠ છે એનો મતલબ કે આ બાજુ ઓછી થઈ એટલે કે NaCl ની સાંદ્રતા કેવી થઈ ઓછી અને સામે રક્તકણની કેવી કહેવાય વધુ હવે અભિષણની ઘટના હંમેશા કઈ બાજુથી કઈ બાજુ થાય તો ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફથી વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ એના કારણે દ્રાવક એટલે કે પાણી અંદર દાખલ થશે રક્તકણમાં રક્તકણમાં જેવું દાખલ થશે ત્યારે રક્તકણ ફૂલશે રક્તકણ ફૂલશે અને તરત ફાટી જશે એનો મતલબ કે રક્તકણ ફાટી જાય છે જે સામાન્ય રીતે આપણને કંઈ વાગ્યું હોય અને ત્યારે આપણે જ્યારે પાણીની અંદર લોહીનું ટીપું નાખીએ ત્યારે તરત જ એ લાલ રંગનું નહીં દેખાય એ તરત જ ફાટી અને પીળા રંગનું થઈ જાય છે કારણ કારણ કે રક્તકણ કણ એ હિમોગ્લોબિનનું સંકીર્ણ સંયોજન છે હિમોગ્લોબિન એટલે કે ટૂંકમાં હિમોગ્લોબિન જે અંદર છે આયનનું સંકીર્ણ સંયોજન છે એફી અને એફીનું એફી પ્લસ થ્રીમાં રૂપાંતર થઈ જાય છે અને રંગ કેવો થઈ જાય છે ત્યાં પીળો થઈ જાય છે હવે બીજી બાજુ જોઈએ કે જો હું જેલ ની એ જીરો પોઈન્ટ એનએસીએલ નું જલીય દ્રાવણ એ ટૂંકમાં જીરો પોઈન્ટ નવ વધારે લીધું અને એની અંદર જો રક્તકણ મૂકીશ તો શું થાય તો એવું થાય કે હવે રક્તકણની સાંદ્રતા તો ઝીરો પોઈન્ટ નવ ટકા સાંદ્રતા ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફથી વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ શરૂ થાય છે આ ઘટનાને આપણે અભિષણ કહીએ છીએ અને અંદરનું પાણી જે હશે રુધિરનું એ અંદરથી બહાર આવે છે બહાર આવે છે જેને કારણે જે રક્તકણ હોય છે તે શું થાય છે સંકોચાય છે તો રક્તકણ સંકોચાય હવે આ બંને ઘટનાઓ એવી છે કે એકમાં રક્તકણ અંદરથી ફૂલે છે બીજામાં સંકોચાય છે

ટોનિક દ્રાવણ કહેવાય કોના સાપેક્ષ તો કે રક્તકણ ત્યારે રક્તકણ જે છે એની સાંદ્રતા વધુ છે માટે જીરો પોઈન્ટ આઠ ટકા ડબલ્યુ બાય વીએનએસીએલ ના સાંદ્રતાની સાપેક્ષ તે પર એટલે વધુ હાઈપર ટોનિક દ્રાવણ બને છે તો અહીં જોઈએ તો તો અહીં વધુ કોની એનએસીએલની તો જેની વધુ વધુ એટલે પર તો એનએસીએલ અહીંયા કેવું થશે તો કે ટોનિક દ્રાવણ બનશે જ્યારે રક્તકણની સાંદ્રતા સાપેક્ષમાં કેવી થઈ ગઈ ઓછી માટે તેને આપણે કહીશું ટોનિક દ્રાવણ કહેવામાં આવે છે આ જે થિયરી છે ખાસ પણ ખૂબ જ અગત્યનું છે ઝીરો પોઈન્ટ થ્રી મોલર ગ્લુકોઝ સામે જીરો પોઈન્ટ વન કારણ કે આયનીકરણ થાય ત્યારે ટૂંકમાં અણુની અથવા આયનની સંખ્યા પર આધાર રાખે છે અભીષણની ઘટના